રાશિ પરથી માણસનો સ્વભાવ સારી ખરાબ આદતો વિશે કહી શકાય, પરંતુ હવે ભણેલા છતાં અભણ લોકોની અંધશ્રદ્ધાને અનુસરીને જ્યોતિષોએ વધુ અંધશ્રદ્ધા ઉમેરી છે. હવેથી રાશિ પરથી દારૂનો નશો કરનારા લોકોની આદતો વિશે પણ કહી શકાશે. દેશમાં શિક્ષણ વધી રહ્યું છે, પરંતુ અંધશ્રદ્ધાઓ હજુ ઓછી થતી નથી. લોકો મહેનત કરવાનો માર્ગ મૂકી જ્યોતિષના કહેવા પ્રમાણે માને છે, અને જ્યોતિષ પોતાનું આવા ભણેલા અભણ લોકોના રૂપિયાથી પેટ ભરી લે છે. હવે તો જ્યોતિષે પણ નવા નવા તુક્કા અપડેટ કરી લીધા છે. દારૂડિયાઓને પણ બાટલીમાં ઉતારી લે તેવી લખાણની ચર્ચા ફરતી થઈ છે, જેમાં રાશિ પ્રમાણે દારૂના નશા કરનારના લક્ષણો દર્શાવ્યા છે તે જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ દારૂ પીવાની કેપેસિટી ઉપર પણ રાશિ અસર કરે છે. ઘણા જાતકો દારૂ પીને ઢીંગલી થઈ જાય છે તો કોક સમય ભાન ભૂલી જાય છે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકો કેવું રિએક્ટ કરે છે. મેષ રાશિ. એકવાર તમને થોડો નશો ચડે એટલે તમે ખૂબ જ બિંદાસ થઈ જાઓ છો, એટલી હદે કે તમે તમારા મિત્રોને પણ થોડા વધારે ડ્રિંક્સ કે શોર્ટ્સ માટે મનાવી શકો છો. ખૂબ જ સમજી વિચારીને પીતા લોકોને પણ તમે તમારી હદ સુધી પીવડાવી શકો છો. એકવાર તમને નશો ચડી જાય પછી તમે મજાકિયા બની જાઓ છો. તમને એ હાલતમાં રમતો રમવી ખૂબ જ ગમે છે અને તેઓ આ સમયે બધું ખુલીને બોલી શકે છે. વૃષભ રાશિ. તમે શરૂઆતમાં શાંત જણાવ છો, પરંતુ તમે જેમ જેમ શોર્ટ્સ મારતા જાઓ છો તેમ તેમ તમને હેન્ડલ કરવા આગ્રહ પડી જાય છે. આ સમયે તેમના મિત્રોના રાશિના લોકોને પગ લથડવા માંડે ત્યાં સુધી દારૂ પીવો ગમે છે. તેમને આ ચીજમાં રાહત મળે છે અને ઘણીવાર તેઓ દારૂ પીધા પછી ગરમી લાગવાને કારણે પોતાના કપડાં પણ હટાવી દેતા હોય છે. મિથુન રાશિ. આ રાશિના જાતકોના સ્વભાવમાં પીધા પછી ખાસ ફરક નથી પડતો, પરંતુ ધીરે ધીરે તેઓ વધારે વાતો કરવા માંડે છે. આવા સમયે તમે તમારી ખાનગી વાતો પણ જાહેર કરી દો તેવી શક્યતા રહેલી છે. પીધા પછી વોમિટ કરવામાં પણ આ રાશિના જાતકો અવ્વલ હોય છે. કર્ક રાશિ. આ રાશિના જાતકો સૌથી વધારે દારૂ પી શકે છે અને પાર્ટીમાં જાન ફૂંકી દે છે. તેમને જોઈને બીજા પણ ખુશ થઈ જાય છે. સિંહ રાશિ. આ રાશિના જાતકોનું આલ્કોહોલ માટેનું એપ્ટાઇટ ઘણું સારું હોય છે. તેઓ પોતે હેવી ડ્રિંકર હોવાની વાતમાં ગર્વ લે છે. વાસ્તવમાં બે બિયર પિન્ટ પછી જ તેઓ ફૂલ થઈ જતા હોય છે. તેઓ લોકોની સામે પોતાની સારી ઇમેજ જાળવી રાખવાની કોશિશ કરે છે, પરંતુ અંતે મૂર્ખા ઠરે છે. જોકે આ રાશિના જાતકોને એ વાત સારી પેટે ખબર હોય છે કે તેમણે ક્યાં લાઈન દોરવાની છે. તેઓ દારૂના નશામાં પણ તેમની એટીકેટી ભૂલતા નથી. કન્યા રાશિ. આ રાશિના જાતકો ભાગ્યે જ નશામાં ચૂર થાય છે. તેઓ લોકોના જૂથમાં પીવા કરતાં એકલા અટુલા પીવાનું પસંદ કરે છે. આ સમયે તમે તેમને વાત કરાવશો તો તે એવી કેટલીક વાત કરશે જેનાથી તમારું દિલ દુભાઈ શકે છે. ઘણીવાર બોલતા બોલતા તેમાં શબ્દો લથડી જતા હોય છે, આમ છતાંય તેઓ બીજાને કમ્ફર્ટેબલ ફીલ કરાવવાનો પ્રયત્ન કરે છે. તુલા રાશિ. આ રાશિના જાતકો પીધા પછી પોતાનું બેલેન્સ ગુમાવી દે છે. આમ તો તેઓ હંમેશા પોતાની જાત પર નિયંત્રણ રાખતા હોય છે, પરંતુ જ્યારે તેઓ પીવે છે ત્યારે આ સ્પ્રિંગ છટકે છે અને તેઓ મુશ્કેલીજનક પરિસ્થિતિમાં પણ મુકાઈ જાય છે. જોકે તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર આવતા પણ સારી પેઠે જાણે છે. વૃશ્ચિક રાશિ. આ રાશિના જાતકો મજાકિયા, સેક્સી અને એટ્રેક્ટિવ હોય છે. જોકે તેઓ માપમાં પીવામાં નથી માનતા. તેઓ ક્યાં તો બિલકુલ નથી પીતા અને જો પીવાનું શરૂ કરે તો તેનું કોઈ માપ રહેતું નથી. પરંતુ આવા સંજોગોમાં તમે શું બોલો છો તેના પર ખાસ ધ્યાન રાખવું, કારણ કે તમે એવી કેટલીક વાત જાહેર કરી શકો છો જેનો પાછળથી તમને પસ્તાવો થશે. ધનરાશિ. તમે નશામાં હોવ ત્યારે તમારી પ્રામાણિકતા તમારા સંબંધો બગાડી શકે છે. આ રાશિના લોકો દારૂ પછી ખૂબ જ હાયપર થઈ જાય છે અને એવું વર્તન કરે છે કે તેમના મિત્રો કે સાથે બેઠેલા લોકો ઓકવર્ડ ફીલ કરવા માંડે છે. તેઓ કેટલીક વાર એવું બોલી જાય છે કે જેને કારણે બીજા લોકોને ખૂબ જ ખોટું લાગી જાય અને સંબંધો કાયમ માટે બગડી જાય. મકર રાશિ.
શરૂઆતમાં તેઓ ક્લાસી ડ્રિંકર તરીકે કરે છે. તેમને ખબર હોય છે કે તેમને કેટલું પીવું છે, પરંતુ ધીરે ધીરે તેઓ વધારે ને વધારે ડ્રિંક લેતા હોય છે. આ સંજોગોમાં તેમના ફ્રેન્ડ્સ પણ તેમને રોકે તો તે કોઈનું સાંભળવા રોકાતા નથી અને પોતાના મનનું ધાર્યું જ કરે છે. કુંભ રાશિ. આ રાશિના લોકો એકવાર ટિપ્સી થઈ જાય પછી એક ખૂણામાં બધાની નજરથી દૂર જતા રહે છે અને જાત જાતના ચહેરા બનાવવાનું પસંદ કરે છે. તેઓ અમુક વાર એવી સિક્રેટ્સ પર હસતા દેખાય છે જેની કોઈને ખબર પણ નથી હોતી. વાસ્તવમાં આ રાશિના લોકો બાકી બધા લોકોને જોઈને તેમને જજ કરવામાં અને મજાક ઉડાડવામાં જ વધુ એન્જોય કરે છે. મીન રાશિ. પીવાની વાત આવે ત્યારે આ રાશિના લોકોને કોઈ પ્રમાણ ભાન નથી હોતું. આ રાશિના જાતકો પીવે ત્યારે તેમની યાદશક્તિ ક્ષીણ થઈ જાય છે અને તેઓ ઘટના કે તેમની આસપાસના લોકોને પણ ઓળખી શકતા નથી.